તેમાં ચેપ્ટર 3 જો રેસાથી કાપડ સુધી તેમાં આપણે પ્રસ્તાવના વિશે જોશું પ્રથમ 3 રેસાથી કાપડ સુધી ધોરણ 6 માં તમે વનસ્પતિના છોડમાંથી કેટલા રેસાઓ મેળવવામાં આવે છે તે ભણ્યા હતા તમે એ પણ ભણી ગયા કે ઊન તથા રેશમ પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે ઘેટા અથવા યાકની રૂંવાટીમાંથી ઊન મળે છે રેશમના કીડાના કોશિકામાંથી રેશમના રેસા પ્રાપ્ત થાય છે શું તમે જાણો છો કે ઘેટાના શરીરના કયા ભાગમાંથી રેસાઓ મળે છે શું તમે માહિતગાર છો કે આ રેસાઓને કેવી રીતે ઊનમાં રૂપાંતરિત કરવામાં આવે છે જે આપણે સ્વેટર ગૂંથવા માટે બજારમાંથી ખરીદીએ છીએ શું તમે જાણો છો કે રેશમના રેસામાંથી રેશમ કેવી રીતે બનાવવામાં આવે છે જેના વડે સાડીઓ વણવામાં આવે છે આ પ્રકરણમાં આપણે આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયત્ન કરીશું પ્રાણી રેસાઓ ઊન અને રેશમ એનિમલ ફાઇબર્સ વૂલ એન્ડ સિલ્ક એક ઊન વૂલ ઊન આપણને ઘેટા બકરા યાક અને તેવા બીજા પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે આ ઊનને માટી ધરાવતા પ્રાણીઓના શરીર ઊનના માળથી ઢંકાયેલા હોય છે શું તમે જાણો છો કે આ પ્રાણીઓની ચામડી કેમ વાળનું ઘટ્ટ સ્તર ધરાવે છે વાળ પુષ્કળ પ્રમાણમાં હવા પકડી રાખે છે હવા ઉષ્માની મંદ વાહક છે આમ આવા ઘટ્ટ વાળ પ્રાણીઓને હોંફ પૂરી પાડે છે આ વાળ જેવા રેસાઓ વડે ઊનનું નિર્માણ કરવામાં આવે છે પ્રવૃત્તિ 3 તમારા શરીર હાથ પર તેમજ માથામાં રહેલા વાળનો સ્પર્શ કરો તમને કઈ તફાવત જણાય છે કયા વાળ વંછડ અને કયા વાળ સુમાળા જણાય છે આપણી જેમ ઘેટાના શરીર પર પણ બે પ્રકારના વાળ હોય છે એક દાઢીના ભાગમાં વંછડ વાળ અને બે ચામડીની નજીક પાતળા સુમાળા વાળ આ પાતળા વાળ આપણને ઊન બનાવવા માટે રેસા પૂરા પાડે છે ઘેટાની કેટલીક જાતિ ફક્ત પાતળા સુવાળા વાળ જ ધરાવે છે ખાસ કરીને આવી જાતિના ઘેટાઓને એટલા માટે પસંદ કરવામાં આવે છે કે જેઓ માત્ર સુવાળા વાળ ધરાવતા બચ્ચાઓને જન્મ આપે સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની આ પ્રક્રિયાને પસંદગી લક્ષી સંવર્ધન સિલેક્ટિવ બ્રીડિંગ કહે છે ઊન આપવા વાળા પ્રાણીઓ એનિમલ્સ ધેટ લીડ વૂલ આપણા દેશના જુદા જુદા ભાગોમાં ઘેટાની અનેક ઓલાદો જોવા મળે છે જો કે ઘેટાઓની રૂંવાટી એ ઊનનો એકમાત્ર સ્ત્રોત નથી છતાં બજારમાં મોટા ભાગે પ્રાપ્ત થતું ઊન ઘેટાઓનું જ હોય છે તિબેટ તથા લદ્દાખ જેવા પ્રદેશોમાં યાક નામના પ્રાણીનું ઊન પ્રચલિત છે અંગોરા ઊન એ અંગોરા બકરીમાંથી મેળવવામાં આવે છે જે પહાડી પ્રદેશોમાં જોવા મળે છે જેવા કે જમ્મુ અને કાશ્મીર બકરીના વાળમાંથી પણ ઊન પ્રાપ્ત થાય છે કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊન સુવાળું હોય છે જેનો પશ્મિના શાલ પ્રકારની સુવાળી પાતળી શાલ વણવામાં ઉપયોગ થાય છે ઊંટના શરીરના વાળનો પણ ઊન તરીકે ઉપયોગ કરવામાં આવે છે દક્ષિણ અમેરિકામાં જોવા મળતા લામા અને અલ્પાકા પ્રાણીઓ પણ ઊન આપે છે રેસાથી કાપડ સુધીમાં આપણે પ્રસ્તાવનામાં જોયું કે તેમાં આપણે ઊન તથા રેશમ પ્રાણીમાંથી પ્રાપ્ત થાય છે રેશમના કીડાના કોશેટામાંથી રેશમના રેસા પ્રાપ્ત થતા હોય છે પછી આપણે પ્રાણીજ રેસાઓ ઊન અને રેશમ વિશે જોયું ઊન આપણને ઘેટા બકરા યાક જેવા બીજા પ્રાણીઓમાંથી પણ પ્રાપ્ત થાય છે પછી આપણે ઘેટાના શરીર પર જોવા મળતા બે પ્રકારના વાળ વિશે જોયું જેમ કે દાઢીના ભાગમાં વંછડ વાળ હોય છે અને ચામડીની નજીક સુવાળા વાળ હોય છે પછી આપણે ઊન આપવા વાળા પ્રાણી વિશે જોયું જેમાં આપણે અંગોરા ઊન વિશે જોયું જે અંગોરા નામની બકરીમાંથી મળી આવે છે તે આપણને જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળે છે હવે આપણે